સોશિયલ મીડિયાના સંપર્કથી સદવિચાર ફાઉન્ડેશનની ટીમ પહોંચી માંડવી અને કોઠાર કોઠારસુજથી કોઠારા અને માંડવી ગામના ફૂટપાથ પર રહેતા પરિવારોને સાહીઠ સ્વેટર અને પંદર ધાબડા વિતરણ કરવામાં આવ્યા બનાસકાંઠામાં કાર્યરત સદવિચાર ફાઉન્ડેશન સમગ્ર બનાસકાંઠામાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે મોખરે છે ત્યારે કચ્છ બુધના માંડવીના ખ્યાતના લોક સાહિત્યકાર શ્યામભાઈ ગઢવી અને સદવિચાર ફાઉન્ડેશનના ચેરમેન રાહુલભાઈ સાથે ફેસબુક પર મિત્રતા બની શ્યામભાઈ ગઢવી થોડાક દિવસ પહેલા કોઠારા ગામના આજુબાજુ ત્યાંથી ગાડેલી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ત્યાં ફૂટપાથ પર રહેતા પરિવારોને જોઈ ગાડી રોકી તેમની સાથે વાતચીત કરીને કહ્યું કે અમે તમને તમારા પરિવારોને બાળકોને સ્વેટર કોઈ સંસ્થા તરફથી આપીએ તો તમે આ બાળકોને પહેરાવશો તરત તે પરિવારના લોકો ખૂબ ખુશ થઈ ગયા અને હા પાડી અને શ્યામભાઈનો આભાર માન્યો ત્યારે શ્યામભાઈ ગઢવીએ તરત રાહુલભાઈ કોઈટિયાને આ વાત કરી કે રાહુલભાઈ તમે બનાસકાંઠા જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો તેનો થોડો લાભ જોવા માંડવીના કોઠારા ગામના ફૂટપાથ પર રહેતા લોકોને સ્વેટર ધાબડા આપવામાં આવે તો યોગ્ય રહેશે તરત રાહુલભાઈએ હા પાડી અને સમગ્ર ટીમ સાથે દસ જાન્યુઆરીને રોતિયા પહોંચી બાળકોને સ્વેટર ધાબડા આપ્યા શ્યામભાઈ ગઢવી તેમના ત્યાંના સ્થાનિકોને સદવિચાર ફાઉન્ડેશનની આ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા વિચાર ફાઉન્ડેશન બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠામાં સતત સેવાકીય પ્રવૃત્તિ કરતી રહી છે પણ હમણાં થોડા સમય પહેલાં અમારા ચેરમેન રાહુલભાઈનો સોશિયલ મીડિયા દ્વારા કોન્ટેક્ટ થયો શ્યામભાઈ ગઢવી સાથે લોક સાહિત્યકારને અને એમના દ્વારા એમને ત્યાં અમને એમ કીધું કે અમારે આવી સેવાકીય પ્રવૃત્તિની જરૂર છે અને એમને અમે ત્યાં નલિયામાં એમને કીધું કે ત્યાં અમારા અમુક પરિવારો એવા છે કે એમને જરૂરિયાત છે તો ત્યાં અમે સેવાના ભાવથી અહીંયા નલિયામાં આવ્યા અને નાના નાના બાળકો ખરેખર જેવી જરૂર હતી એમને અમે જરૂરિયાત પૂરતા સ્વેટર અને ધાબાનો ઉપયોગ ઉપયોગી થાય એ રીતે આપ્યા છે રમેશભાઈ ભાનુશાલી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ નલિયા